ચલો સ્ટુડન્ટ, હવે આપણે લોકો શું કરવાનું છે, તો કે મેં ગઈકાલે તમને કીધું હતું કે ત્રણ દાખલા તમે લોકો ડ્રો કરીને આવજો, એટલે આપણે લોકો શું કરશે, તો કે એની બધી ડિટેલ્સ ભરશું ગાઈસ. ઓકે, તો ચાલો હવે આજે આપણે એની ડિટેલ્સ ભરીએ છીએ. પેજ નંબર બોલો તો સ્વાધ્યાયનો. ચલો આજે આપણે લોકોએ શું કરવાની છે, તો કે મિલકત લેણા બાજુ જે છે એનું આપણે લોકોએ ફક્ત ને ફક્ત મિલકત લેણા બાજુ જ લખવાની છે ગાઈસ. હવે અહીંયા જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 4 ઉપર આવો ગાઈસ. સ્વાધ્યાયના દાખલા નંબર 4 ઉપર આવો બધા લોકો. શું કહે છે સમજો એક વખત, કે નીચેની બાકીઓ સીમા લિમિટેડના ચોપડામાંથી તારીખ 31/3/17 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની દ્વારા 2013 પરિસ્થિતિ 3 મુજબ કંપનીનું તારીખ 31/3/17 ના રોજના પાકા સર્વેની મિલકતું દર્શાવતું પત્રક, એટલે અહીંયા તમારે લોકોએ બનાવવાનું છે સાઈડ ગાઈસ, ખાલી એક જ સાઈડ, એન્ડ ધેટ ઇઝ ધ મિલકત લેણા. બરોબર, બંધ. ચલો સૌથી પહેલા જુઓ, અહીંયા હું જોઉં છું ત્યાં સુધી તો બધી વસ્તુ હેડિંગ વાઇઝ જ આપી છે, દેખાય છે? તો બસ ખાલી હેડિંગમાં જ મૂકવાના છે. ચાલુ રોકાણો આપ્યા છે 12,000, તો ચાલુ રોકાણો, ચાલુ મિલકત ની અંદર પહેલું જ છે, લખી નાખો ગાઈસ 12,000. ચાલુ મિલકત ની અંદર પહેલું જ છે ચાલુ રોકાણો 12,000. બીજું, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એ પણ ચાલુ મિલકતમાં જ આપી છે, અને કેટલા રૂપિયા છે ગાઈસ? 16,000. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ કેટલા રૂપિયા છે ગાઈસ? 16,000. એના પછી છે અન્ય ચાલુ મિલકતો 7200, તો અન્ય ચાલુ મિલકતો એ પણ ન્યા જ આપી છે ચાલુ મિલકતમાં 7200 રૂપિયા. અન્ય ચાલુ મિલકતો 7200 રૂપિયા. એના પછી કાયમી મિલકતો દ્રશ્ય છે 5,60,000. કાયમી મિલકતો એમાં લખજો દ્રશ્ય મિલકત કેટલી છે ગાઈસ? 5,60,000. એ પણ હેડિંગ વાઇઝ જ છે એવરીવન. એના પછી રોકડ અને રોકડ સમકક્ષ છે 14,000, તો રોકડ અને રોકડ સમકક્ષ ઈ ચાલુ મિલકત ની અંદર આપ્યું હોય છે ડી, એમાં પણ હેડિંગ વાઇઝ જ છે. કેટલા રૂપિયા ગાઈસ? 14,000. એના પછી છે માલ સામગ્રી 46,000, તો માલ સામગ્રી ચાલુ મિલકત ની અંદર બી આપ્યું છે. કેટલું ફ્રેન્ડ્સ? 46,000. ક્લિયર એવરીવન બધાને? એના પછી છે વેપારી લેણા 15,800, તો વેપારી લેણા આ સાઈડ લખશું આપણે ગાઈસ 15,800. વેપારી લેણા 15,800. એના પછી અન્ય બિન ચાલુ મિલકતો 18,000, તો અન્ય બિન ચાલુ, બિન ચાલુ એટલે ઉપર જોઈ જવાનું, બિન ચાલુમાં લખી નાખો અન્ય બિન ચાલુ મિલકતો કેટલી છે ફ્રેન્ડ્સ? 18,000. આવડું? એના પછી તમને કહે છે કે બિન ચાલુ રોકાણો 26,000, તો બિન ચાલુ રોકાણો ને ન્યા આપણે કેટલા લખવાના ફ્રેન્ડ્સ? 26,000. બિન ચાલુ રોકાણો 26,000. ક્લિયર બધાને એવરીવન? એના પછી કાયમી મિલકતો અદ્રશ્ય 1,20,000, તો કાયમી મિલકતો અને એમાં અદ્રશ્ય મિલકતમાં લખશું ગાઈઝ 1,20,000. ઈ પણ હેડિંગમાં જ છે. ક્લિયર? એના પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ 22,000, તો એ પણ હેડિંગ વાઇઝ જ આપ્યું છે લાંબા ગાળાની લોન અને ધિરાણ કેટલા ફ્રેન્ડ્સ? 22,000. પૂરું બધાને હેડિંગ્સ? ઓકે, કરો ટોટલ આ હેડિંગનો, ચારે ચારનો ટોટલ કરો ઉપરના પેલા એબીસીડી નો. 7,46,000. એના પછી આ બધાનો ટોટલ કરો ચાલુનો, 12,46,15,800, 14,000, 16,000 ને 7,200. 1,11,000. બંનેનો ટોટલ કરો 1,11,000 અને 7,46,000, એટલે 8,57,000. થયું બધાને ફ્રેન્ડ્સ? 8,57,000. ક્લિયર બધાને એવરીવન? કન્ફર્મ આવ્યું કે જય દ્વારકાધીશ? બધાને આવડું? ભાઈ તને આવડી ગયું ને? તને મુનિ આવડું? હા કે ના? ચલો ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ સો કે તમને આ દાખલો પણ આવડી ગયો હશે.
હવે એના પછી આપણે સ્વાધીનો દાખલો ગણીએ છીએ. બરોબર છે, તમારે લોકો એ ડ્રો થઈ ગયું હશે, કારણ કે ઘરેથી કરીને આવ્યા છો. મારું હમણાં ડ્રો 2 મિનિટમાં થઈ જાય. આ વીક ની અંદર એટલે કે શનિ શુક્ર શનિ ની અંદર આ લેસન હું ફિનિશ કરી નાખવાનો છું ગાઈસ. બરોબર છે, એન્ડ આફ્ટર ધેટ આઈ વિલ સ્ટાર્ટ અ ન્યુ લેસન. અને એના પછી આપણે લોકો નવું લેસન સ્ટાર્ટ કરશું ગાઈસ. પેલા એવા લેસન ઉપાડશું કે જે ટૂંકા છે અને સ્કોરિંગ છે, અને પછી છેલ્લે લાંબા લાંબા લેસન ઉપાડશું ગાઈસ. ઓકે, ચલો આ થઈ ગયું. આવી જાઓ ઉદાહરણ ઉપર. ચલો ઉદાહરણ નંબર 8 ઉપર આવો ફ્રેન્ડ્સ. મિલકત બાજુ, ઉદાહરણ નંબર 8 એ પણ શું છે ગાઈસ? મિલકત બાજુ, અને ઇટ ઇઝ ઇન યોર હોમવર્ક. આ પણ તમારા કેમાં છે ગાઈસ? હોમવર્કમાં છે. શું કામ એને? કારણ કે જો એનું પણ હેડિંગ જ આપ્યું, જોઈ લો. કાયમી મિલકત દ્રશ્ય રોકડ રકડ સમકક્ષ આખું હેડિંગ જ આપ્યું, દેખાય છે? લાંબા ગાળાની લોન ધિરાણ માલ સામગ્રી અન્ય બિનચાલ મિલકતો બિનચાલ રોકાણો ચાલુ રોકાણો વેપારી લેણા ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અન્ય ચાલુ મિલકતો અને કાયમી મિલકતો હેડિંગ વાઇઝ છે. થઈ જશે? કન્ફર્મ શ્યોર? ઓકે. ક્યું લેટ આવી છોરી? લેટ છોડ રહે? ઓકે, ચલો અભી દેખો ઉદાહરણ નંબર 9. કઈ વાંધો નહીં, આ છે 2 દાખલા કે હેડિંગ વાઇઝ હતા, હેડિંગ ના ખાલી મૂકવાનું હતું. બરોબર, ઉદાહરણ નંબર 9. તમે બધા વાતું બહુ કરો છો, વાતું કરવા જ બેઠા રહ્યો. ઉદાહરણ નંબર 9. 8 હું તો હોમવર્ક માં આપી દીધું, તમે વાતમાં બિઝી હતા. ચલો ઉદાહરણ નંબર 9 જોઈએ છીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, નીચેની બાકીઓ ગુજરાત લિમિટેડના ચોપડામાંથી તારીખ 31/3/17 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ પાકા સરવાયાની મિલકતો દર્શાવતું પત્રક તૈયાર કરો ગાઈસ. સૌથી પહેલા આપણને એ પૂછે મળવાનું બાકી વ્યાજ. પહેલા તો વ્યાજ મળવાનું બાકી છે એટલે આપણું લેણું કહેવાય, એટલે મિલકત બાજુ લખીએ. બીજી વસ્તુ ગાઈસ કે વ્યાજ માનો કે મળવાનું બાકી તો 1-2 મહિનામાં આપી દેવું પડે. બરોબર, એટલે 12 મહિના કરતા ઓછા મહિનાનું લેણું છે તો એ કેની અંદર આવે? ચાલુ મિલકતમાં. અને એ પણ કેવા? અન્ય ચાલુ મિલકતમાં. એમાં લખો મળવા બાકી ચાલુ મિલકત ની અંદર છેલ્લું એફ મળવા બાકી રોકાણોનું વ્યાજ છે ને, રોકાણોનું વ્યાજ કેટલા રૂપિયા છે ગાઈસ? 3000. અથવા મળવા બાકી વ્યાજ હતું ખાલી, મળવા બાકી વ્યાજ કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 3000. ક્લિયર બધાને એવરીવન? એના પછી પ્લાન્ટ અને યંત્રો. તો પ્લાન્ટ અને યંત્રો ધંધાની શું કહેવાય? મિલકત. પણ કેવી? દ્રશ્ય. તો દ્રશ્ય મિલકત ની અંદર માં લખો પ્લાન્ટ અને યંત્રો કેટલા રૂપિયા છે ગાઈસ? 6 લાખ. પ્લાન્ટ અને યંત્રો કેટલા છે ગાઈસ? 6 લાખ. એના પછી રોકડ હાથ પર 37,000. તો રોકડા હાથ ઉપર હોય એ આપણે શું કહેવાય? રોકડ અને રોકડ સમકક્ષ. એની અંદર માં લખો રોકડ હાથ પર કેટલા રૂપિયા છે ગાઈસ? 37,000. રોકડ અને રોકડ સમકક્ષમાં. એના પછી ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્ક આપણી શું કહેવાય? મિલકત. પણ કેવી? અદ્રશ્ય. તો અદ્રશ્ય મિલકત ની અંડર માં લખો ટ્રેડમાર્ક ચલો લખો અદ્રશ્ય મિલકત માં ટ્રેડમાર્ક કેટલા રૂપિયા? 20,000. લખાય એવરીવન બધા? ટ્રેડમાર્ક કેટલા છે? 20,000. મારે પેન દગો દે. ચલો એના પછી દેવાદારો. દેવાદારો આપણું શું કહેવાય? વેપારી લેણા. લખો વેપારી લેણામાં ગાઈસ દેવાદારો. દેવાદારો કેટલા રૂપિયા ગાઈસ? 42,000.
એના પછી 10% ના નર્મદાના બોન્ડ, તમે નર્મદાના બોન્ડ લીધા છે, તમારા રોકાણો કહેવાય, એટલે આપણે બિન ચાલુ રોકાણોમાં લખશું 10% નર્મદાના બોન્ડ. તમે લોકો લખતા જાઓ 10% નર્મદાના બોન્ડ બિન ચાલુ રોકાણમાં લખજો ગાઈસ. કેટલા રૂપિયા છે? 70,000. 10% નર્મદાના બોન્ડ કેટલા રૂપિયા છે? 70,000. લખા એવરીવન. એના પછી આગળ છૂટા ભાગો 18,000. તો છૂટા ભાગો આપણી શું કહેવાય? માલ સામગ્રીમાં. વેરી ગુડ. ચાલુ મિલકતની અંદર જે માલ સામગ્રી છે એની અંદર માં લખો છૂટા ભાગો 18,000. છૂટા ભાગો 18,000. ટેલિફોન ડિપોઝિટ ક્યાં લખશો? બિન ચાલુ મિલકતમાં લાંબા ગાળાની લોન અને ધિરાણ સી હતું, યાદ આવે છે? એમાં મેં શબ્દ આપ્યો હતો કે ડિપોઝિટ, એમાં લખજો ટેલિફોન ડિપોઝિટ 30,000. ટેલિફોન ડિપોઝિટ 30,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? એના પછી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કામ ચલાવશે એટલે ચાલુ રોકાણ કહેવાય, ટૂંકા ગાળાનું રોકાણ કહેવાય. એટલે ચાલુ મિલકતની અંદર પહેલું જ છે, જુઓ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ કાઉન્સ કરીને લખજો કામ ચલાવ 10,000. ચલો ટોટલ કરતા આવડી જશે ગાઈસ? ઓકે, ફટાફટી ટોટલ કરી અને તમે લોકો એક દાખલો બનાવો કે જેની અંદર આખું પાકું સરળિયું આવી જાય, બરોબર? એટલે ઉપર ઇક્વિટી જવાબદારી અને નીચે પાકું સર્વે, ટૂંકમાં નીચે મિલકત લેણા. ફટાફટી આખો એવો એક દાખલો બનાવો એટલે આપણે આના પછી તરત જ એ દાખલો ગણીએ છીએ ગાઈસ. ઓકે, ચલો ટોટલ કરતા આવડી જશે ને હવે? ઓકે, ફટાફટ કરો ચાલો.